ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે કોંગ્રેસના ટેકાથી ઉમેદવારી કરનારા જિલ્લા ભાજપ પ્રમુખના પત્ની બીબીબેન ચૌધરીને ભાજપ કોંગ્રેસના તમામ સભ્યોનું સમર્થન મળતા સર્વાનુમતે પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદે કોંગ્રેસના હરીશ બચ્છાવ આરૂઢ થયા હતા. જિલ્લા પંચાયત પરિસરમાં ચૂંટણીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બીબીબેન ચૌધરી ભલે કોંગ્રેસના મેન્ડેટ પર જીત્યા, પરંતુ તેમણે સભાખંડમાં ભાજપી સભ્યોએ કેસરીઓ ખેસ પહેરાવી ફોટો સેશન પણ કર્યું હતું. ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આજે અંત આવ્યો હતો. બુધવારે ભાજપ કોંગ્રેસના સભ્યો અને કાર્યકરો વચ્ચે ભારે હોબાળો અને તૂતું મેમે થતા મુલતવી રાખેલી ચૂંટણી ગુરુવારે જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા કલેક્ટર બી કે કુમારની ઉપસ્થિતિમાં હાથ ધરાઈ હતી. ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ટેકાથી ઉમેદવારી નોંધાવનાર ભાજપના જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ ડોનની ધર્મપત્ની બીબીબેન ચૌધરીને ભાજપ કોંગ્રેસના તમામ 18 સભ્યોનું સમર્થન મળતા તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા. પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્મિતાબેન ગાવિતે પણ બીબીબેન ચૌધરીને જ સમર્થન આપ્યું હતું, જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપના સુરેશભાઈ ચૌધરીની સામે કોંગ્રેસના હરીશભાઈ બચ્છાવને કોંગ્રેસના 9 અને ભાજપ પ્રમુખના પત્ની બીબીબેન ચૌધરીનું મળી 10 સભ્યોનું સમર્થન મળતા ઉપપ્રમુખ પદે હરીશ બચ્છાવ ચૂંટાઈ આવ્યા હતા. ભાજપને જે નીતિ રીતિ છે, ખરીદી કરવાની, તોડફોડ કરવાની, એ છે તો આખા દેશમાં ને આખા રાજ્યમાં એ લોકોએ કરી છે. જ્યારે ડાંગ જિલ્લામાં 2.5 વર્ષ પહેલા જ્યારે છે તો ડાંગ જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ ત્યારે બહુમતી અમારી પાસે હતી, છતાં પણ અમારો એક મેમ્બર આ ભાજપ વાળાએ છે તો ખરીદી ગયેલા અને એ લોકોની સરકાર બેસાડેલી. અમે ચૂપ હતા, શાંત હતા, સરકારના કાયદાના હિસાબે આ 2.5 વર્ષ પછી છે તો ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડિક્લેર થઈ એમાં છે તો અમે અમારા કાર્યકરો, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ પ્રજાએ સતર્કતા દાખવીને ગઈકાલે છે તો મતદાનનો સમય હતો, સમયસર અમે આવ્યા હતા. એ લોકોએ જીત હાર છે તો એ લોકો પચાવી ના શકે એટલે ધમાલ કરી જિલ્લા પંચાયતમાં ખુરશીઓ તોડી. સરકારી તંત્રને મારે કેવું છે કે જેમણે ખુરશી તોડી છે, જેમણે ધમાલ કરાવી છે, એ લોકો પર છે તો સખત પગલાં લઈ અમે અમારી રીતે તમામ અધિકારીઓને સતર્કતા રહીને એ લોકોની પાસે પ્રોટેક્શન માગીને અમારા મેમ્બરને સાથે સાચવી રાખ્યા અને આજે જિલ્લા પંચાયતના હોલમાં એ લોકોને દેખાઈ ગયું. એ લોકો મત પણ ના આપી શક્યા. આ લોક જુવાળ છે, આ પ્રજાની જીત છે, આ પ્રજાનો વિજય છે. એટલે પ્રજા આ વખતે એકદમ કોંગ્રેસના મૂળમાં છે. આ કોંગ્રેસના સૈનિકો કોંગ્રેસને તારીને રહેશે એવો મને પૂરેપૂરા વિશ્વાસ છે. ડાંગ જિલ્લામાં જે ભાજપે ઘર અને માહોલથી જે કામ કર્યા છે અને જે નીતિભેદ રાખીને નીતિભેદ રાખીને એ કામ નહીં કરીશું અમે. લોકોને બધાને સાથે ડાંગની જેટલી પ્રજા છે એનો વિકાસ થાય, જેના કામો રૂંધાયેલા છે પક્ષના હેતુ રાખીને ભાજપ જે પક્ષપાત કરીને કામો કરતી છે એવું નહીં કરીશું અમે. બધા સમાજને અને બધા જાતિના વર્ગોને સાથે લઈને ડાંગનો વિકાસ થાય એવું કામ કરીશું. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજે રાખવામાં આવેલી 11 વાગે અને તમામ સભ્યો હાજર હતા. 11 વાગે કાર્યવાહી શરૂ કરવામાં આવી અને સૌ પ્રથમ પ્રમુખની ચૂંટણી કરવામાં આવી. એમાં 2 ઉમેદવારો હતા અને 2 ઉમેદવારો પૈકી બીબીબેનને 18-18 મત મળતા એમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા. ત્યાર પછી ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી અને ઉપપ્રમુખની ચૂંટણીમાં હરેશભાઈ બચ્છાવ એમને 10 મત મળેલા અને જે સુરેશભાઈ મોતીરામ ચૌધરી હતા એમને 1 પણ મત મળેલો નહીં. એટલે હરેશભાઈ બચ્છાવને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા અને એ રીતે સરસ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.